એ હસતા હસતા કહ્યું કે રાજના રખોપા કરવા એ અમારો ધર્મ છે. તારી ગાદી, મારે અમુક શબ્દો અહીંથી ન બોલાય, તારી ગાદી અમારા બળદ બાંધવામાં ના હાલે, અમારા બળદ બાંધવામાં ના હાલે. એ ઇતિહાસ છે, કોઈ કોઈ સારું લગાડવાની વાત નથી. એ ઇતિહાસ, આઝાદી મળી આપને, ફોજના નામે કોઈ રાજકારણ ના હોય, કરવા વાળા કરે છે. આહીર રેજિમેન્ટ, મેં કહ્યું એ પ્રમાણે, એક એવું આંદોલન છે કે શહીદી શહાદત મેળવવા માટેનું આંદોલન છે. આહીર રેજિમેન્ટ એટલે શું? આહીર રેજિમેન્ટનો લાભ શું? સાહેબ, તમે 5 દિવસ ક્યાંક બહાર ગયા હો, તમારે અહીં બાજરો થાય, કપાસ થાય, વધુ મોલ કયો સારો થાય? સિંગ ને કપાસ. તમે સિંગ વાવી, તમે સિંગ વાવી, તમારે કોઈ દવાખાનાનું કામ આવી ગયું કે કઈ સામાજિક પ્રસંગનું કામ આવી ગયું, અને તમે મને તમારું 10 વીઘા કે 100 વીઘા જે કઈ હોય એ મને કહો, મારે અમારે 2-4 દિવસ જવું પડે એમ છે. તમે સિંગમાં ફૂલ બેસે ત્યારે મોરલાનું ધ્યાન રાખવું પડે, કે તમે મોરલાનું ધ્યાન રાખશો? એટલે હું કહું, હા હું રાખીશ. અથવા તો બાજરો પાઈકો હોય તો તમે મને એવું કહો કે ચકલાનું ધ્યાન રાખશો, એટલે હું રાખું. 5 દિવસ પછી તમે પાછા આવો. સાહેબ, તમારે મહિને, 2 મહિને, 5 મહિને, વર્ષે એકવાર તો કેવું જોઈએ ને કે સારું થયું તમે મારા ચકલા ઉડાડ્યા, સારું થયું તમે મારી માંડવીમાં મોરલાનું ધ્યાન રાખ્યું, કેવું જોઈએ કે ન કેવું જોઈએ? આયરનો દીકરો કે આયરની દીકરી ઉપકાર ના ભૂલે. ઉપકાર આપણા ભૂલવા એ આપણા લોહીમાં નથી. સાહેબ, તમારા ગામ માટે તમારા લોકલ કોઈ વડીલે કંઈક કર્યું હોય તો એને રિસ્પેક્ટ આપવી એ તમારી ફરજ છે કે નહીં? બચ્ચો, આવી નાની નાની વાત સમજાતી હોય કે આપણા ખેતરમાં કોઈએ 2 દિવસ મોરલાનું ધ્યાન રાખ્યું હોય તો આપણે એની પણ પીઠ થાબડીએ છીએ? પાકેલા બાજરાના ચકલા ઉડાડનારને પણ આપણે પીઠ થાબડીએ છીએ કે તે મારા 2 દિવસ સાચવી લીધા? તો જ્યારે આપણો ભાઈ, કોઈ માયનો માનો દીકરો, કોઈ બહેનનો ભાઈ, જ્યારે યદુવંશ રાષ્ટ્ર માટે, આયરનો દીકરો, આયરનો જવાન રાષ્ટ્ર માટે શહાદત વરોએ, શહીદ થાય, રાષ્ટ્ર માટે ગોળી ખાય, તો વિશ્વએ અને રાષ્ટ્રએ કમસે કમ એટલી નોંધ તો લેવી જોઈએ ને કે આ રાષ્ટ્ર માટે હામી સાચીએ જાણારો આયર હતો, યાદવ હતો, એવું કહેવામાં એ લોકોનું જાય છે શું? જાય છે શું? અને આપણી કોઈ પેલ નથી, ભાઈ રામુભાઈએ વાત કરી, આપણે કોઈ રેજિમેન્ટના વિરોધી નથી, પણ જો એ મળે, બી મળે, સી મળે, ડી મળે, તો યદુવંશનો વાય આપો, ને તો ચૂંટગામાં જે અમારી માસ્ટરી છે ને એવી કોઈની નથી. એ મેસેજ એને આપવો છે, એ મેસેજ એને આપવો છે. એ પ્રશ્ન એ થાય, મૂળ અમારે વાતો જે કરવી છે એ પ્રેક્ટિકલ કરવી છે. જીએમડીસી ગ્રાઉન્ડે મળીએ તો એનાથી શું આહીર રેજિમેન્ટ મળી જાય? આવો એક પ્રશ્ન થાય. સાહેબ, પેંડા વેચીએ ને, જયારે દીકરાનો જન્મ થાય પેંડા, ત્યારે એ બાપની આંખ વાંચજો, એ માની આંખ વાંચજો. મારે ત્યાં દીકરાનો જન્મ થાય અને હું હસતા હસતા હોશે હોશે પેંડા વેચતો હોઉં ને, એ કૃષ્ણએ દીધેલા બાળક માટે વેચતો હોઉં છું, નહીં કે 25 વર્ષે સંત થશે એના આનંદમાં, કે 25 વર્ષે ડફેર થશે એના દુઃખમાં નથી વેચતો હોતો, નથી વેચતો. અને એટલા માટે સૌથી મોટો ઓપ્શન, સારામાં સારો ઓપ્શન, કોઈ પણ કામ કરીએ આ દુનિયામાં કોઈ ગેરંટી નથી હોતી, કોઈ કામની ગેરંટી નથી હોતી. આજના જમાનામાં કાનુડો પોતે આવે તો એ ગેરંટી ના લઈ શકે. ક્યાંક 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 ને ક્યાંક કળિયુગની અસરથી આપણે તામસી વૃત્તિ તરફ જે ડોક્ટર સાહેબે વાત કરી એ પ્રમાણે તામસી વૃત્તિથી જઈ રહ્યા છીએ, પણ યોગ્ય સમયે યોગ્ય રાષ્ટ્રમાં યોગ્ય હથિયારનો ઉપયોગ કરવામાં આવે તો યુદ્ધ જીતી શકાય છે. અને લોકશાહીની અંદર આ વાત તમે સાંભળી હશે, અનેક વખત સાંભળી હશે, લોકશાહીની અંદર માથા જેની પાસે વધારે હોય છે એને જમાનો નમે છે, એને જમાનો નમે છે. અરે હું તો ત્યાં સુધી કહું, તેલ પીવા ગઈ ભાજપ, તેલ પીવા ગઈ કોંગ્રેસ, તેલ પીવા ગયું રાજકારણ. સાહેબ, લાખોની સંખ્યામાં જો જીએમડીસી ગ્રાઉન્ડમાં મળીશું ને,
તો કોંગ્રેસ હશે તો કોંગ્રેસને, ભાજપ હશે તો ભાજપને, આપ હશે તો આપને, બધા જ પક્ષોને રેલો આવશે, રેલો આવશે એ લખી રાખો. કારણ એને આપણે સારા લાગશું એટલા માટે નહીં, યદુવંશ એ લોકોને પસંદ છે એટલા માટે નહીં, સ્વાર્થી જમાનાની અંદર એને 2 લાખ લોકો સામે હશે ને તો 20 લાખ મત દેખાશે, 20 લાખ મત દેખાશે. અને આપણો ઇતિહાસ આપણે કહેતા નથી, બાકી એ બધાને એ તો ખબર છે કે આયરુને જ્યારે માજી સટકલી થાય ત્યારે કેટલી વિહે હો થાય એ એને ખબર છે, પણ એ લોકો મોજમાં છે. હવે ગોળ ખાઈ લીધો ને, હવે થોડીક દવા આપો, એ મોજમાં છે. આયરુ ધારે એ કરી શકે, વાવણી થઈ ગઈ હોય, તમારી પાસે વઢિયારા 2 બળદ હોય, તમારે સવારે વાવણી કરવાની ચિંતા ના હોય હોય, પણ સાહેબ તમે નવા નવા બળદ લીધા હોય ને, મારી પાસે જ લીધા હોય ને, તો તમે ભાઈ સાંજે લાપસી ખાતા હો, પણ મને ખબર હોય કે દીકરા 1 બળદ તો પેલી ઉથલે જ ઓહલવાનો છે, સમજાય? ના વરે ઉથેલ ના વરે. એમ આ લોકો જે તાગડ ધીના કરે છે ને, ક્યાંક ને ક્યાંક આપણા અવાજને ડામવાનો પ્રયત્ન કરે છે, બાપ યાદ રાખજો, એને એ પાકી ખબર છે કે આ બધા ભેગા થાય તો ધારે એ કરી શકે, પણ આયરુ થોડા ભેગા થાય. મોરારી બાપુની ભાષામાં આપણે એક જોડી બૂટની લાલચમાં ને લાલચમાં ગાયને કતલખાને જાતી રોકવી જોઈએ, રોકવી જોઈએ. નાના નાના વાંધાઓ હશે, ગામ હોય, તાલુકો હોય, જિલ્લો હોય, અરે વાંધા વગર જિંદગી જીવવાની ના મજા આવે. તમારે એવા પ્રશ્નો આવશે કે આ કયું કોણે આયોજન કર્યું હતું, પેલા હિંમતભાઈ કર્યું હતું ને, આવું આવશે, લખી રાખો. આખી જિંદગી આમાં કઈ ટી અમને ખબર છે. એટલે તમારા દાદાને, સામેવાળાને, દાદાને ક્યાંક કદાચ ખરપિયામાં વાંધો આવ્યો હશે ને, હિંમત કરે તો એમાં ના પડાય, આ થશે. તમે તમે માનો સ્વીકારો નહીં, એને ગામને પાદર તો આવું સ્વીકારાય જ નહીં, આવું થશે. પણ યાદ રાખજો, આમાં કોઈ નાના નાના વાંધાઓમાં ન પડતા. દુનિયાને અહેસાસ કરાવવો છે કે દીકરાઓ તમે જાણો છો કે યાદવ સમાજ, યદુવંશ જો ભેગો થાય તો ધારે એ કરી શકે, પણ તમારી જે ભ્રમણા છે કે અમે ભેગા ન થઈએ, તો આવો 18 તારીખે તમારા કેમેરા લઈને આવો કે ગુજરાત અને પૂરા રાષ્ટ્રનો યાદવ સમાજ, આહીર સમાજ કઈ રીતે, કેવા તાકાતથી અને ઉત્સાહથી ભેગો થઈ શકે એક રાજકીય રીતે. સાહેબ આહીર રેજિમેન્ટ તો મળશે, લખી રાખજો, આજ નહીં તો કાલ. હું દરેક જગ્યાએ કહું કે તમારે 20 વીઘાના કેરીનો બગીચો હોય, તમારો હું ભાઈ હો, 25 વર્ષ મેં આપણા ગામની અંદર પગ ન મૂક્યો હોય, અને 15 વર્ષ પહેલા આપણા બાપાએ અને તમે બધાએ મહેનત કરીને કેરી વાવી હોય, અને હું મારા 2-3 તાજા સુધરેલા મિત્રોને લઈને બગીચામાં આવું કેરીની સિઝનમાં, મૂકી દે ને, હજી નથી ઉકાણું, તવો ગરમ નથી, માઇક આમ સારું છે, ગળું ખેંચતું નથી, કોઈને કોઈની કાપો ને તો ભેગા ભેગા વખાણી રાખવા. ક્યાં હતો? હા, 4-5 તાજા સુધરેલા હોય ને, આપણો આપણા સમાજમાંથી તો આ તાજા સુધરેલા છે ને, એ બધા ગામની બહાર કાઢો, નાઇટની પતર ઠોકવાનું કામ કરે છે. આવું કડવું અમુક લોકો નહીં બોલી શકે, હું સાચું કહું છું. સાહેબ મેં એવા માણસો જોયા છે, રમુભાઈ કોઈ દી ઠીકડા વગર પેન્ટનો વેત ના થયો હોય, ગામમાં જ કોઈ 10 રૂપિયા ઉછીના ના આપતું હોય, આવો મહાન ઇતિહાસ હોય, અને 9-5 હજારમાં ક્યાંક લાગે, સેલમાંથી 1000 રૂપિયાનો શર્ટ 150માં લઈએ, પછી ગામમાં આવીને ગામના સૌથી મોટા વડીલ લઈને, એકચ્યુઅલી કાકા તમને આમાં ના ખબર પડે, અરે મને તારી હાથ પેઢીની ખબર પડે, તું નાનામાંનો બે મૂળ તત્વ જે આપણું છે આપણે ન ભૂલવું જોઈએ, આપણી જે ખાનદાની છે, આપણો જે આશરા ધર્મ છે આપણે ન ભૂલવો જોઈએ. અને હું એ વાત ઉપર કહેતો હતો
કે આપણે ગીતાજીમાં માનીએ છીએ, ક્યારે કદાચ લાખોમાં યદુવંશ બેઠો હોય તો એને પૂછવાનું ન હોય કે તું ગીતાજીમાં માને છે કે નહીં. એ આયરના પેટનો હોય તો ગીતાજીમાં માનતો જ હોય, એ પૂછવાનું ના હોય. કૃષ્ણના મુગટને માનતો હોય, એ ગીતાજીને માનતો હોય. પણ આપણે થાય શું, મારી માં મને બહુ લાટકી, મારી માં મને બહુ લાટકી, માને હડકાયું કૂતરું કહીડે, માં મને તું બહુ લાટકી બહુ લાટકી. માં એની મહાનતાને લીધે બોલે નહીં, પણ જો લાટકી હોય ને તો લાટકી લાટકી કરે કંઈ ન થાય, એ માને રસી દેવા દવાખાને લઈ જવી પડે, લઈ જવી પડે. બિનજરૂરી લાગણી વેળામાંથી બહાર આવવું પડે. ગીતાજીમાં આપણે માનીએ છીએ, કૃષ્ણમાં આપણે માનીએ છીએ. સાહેબ એ બગીચો 15-20 વર્ષ પછી સરસ મજાની કેસર કેરી, કે આ એરિયામાં જે કેરી થતી હોય એ કેરી આપે. અને 15-20 વર્ષ હું મારા ખેતરમાં તમારી સાથે કોઈ દિવસ આવ્યો ન હોઉં, અને 4-5 તાજા સુધરેલા ભાઈઓ આવે એને હું સરસ મજાની ધોઈને કેરી, કંટાળો આવતો હોય કેજો, તો હું મૂળ વાત ઉપર આવી જાઉં. અને હું એમ કહું કે જો અમારા ગામની અંદર એટલી સરસ કેરી થાય છે, ચીરીને ખાઓ અને પેલો ખાય અને પછી મારા બહુ જ વખાણ કરે, તો એ વખાણ મારી મહેનતના છે કે હરામના છે? હરામના છે. કારણ કે એ કેરી, એ ખેતર, એ આંબો મોટો થયો, એ કેરી પાકી, એમાં મારો કોઈ પેલો નથી. એમ આપણે ભોજા બાપાના નામે, કૃષ્ણના નામે, દેવાદ બોદરના નામે ઘણું બધું એમને એમ પકતા થઈએ છીએ કે હું આયર એટલે આમ, હું આયર એટલે આમ. અરે સાહેબ, મોઢેથી બોલવાની જરૂર નથી, આહિરત્વને શોભે ને એવા કર્મ કરવાની જરૂર છે. કૃષ્ણને અને ગીતાજીને આપણે માનીએ છીએ, કૃષ્ણને અને ગીતાજીને આપણે માનીએ છીએ. ગીતાજીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે મફતનું લઈશ નહીં. કોઈની 2 વીઘા ઉપર કબજો કરવો એ જ મફતનું નથી. કઈ કર્યા વગર એમને એમ નામ બનાવી લેવું, કઈ કર્યા વગર સમાજના નામે ચરી ખાવું ને, એ મફતનું છે. ને આયરનો દીકરો એ ન કરે, આયરનો દીકરો એ ન કરે. એટલે આવો આહિર રેજિમેન્ટ, જે મેં વાત કરી ને કે ચકલા ઉડાડવા એનો ઉપકાર નથી ભૂલતા. એક દિવસ આપણી બેંક કે દોઈ આપી હોય તો એનો ઉપકાર નથી ભૂલતા. તો હે મારા આહિર ભાઈઓ, તમારો ને મારો ભાઈ જ્યારે શહીદ થાય રાષ્ટ્ર માટે, જો આપણી પાસે આહિર રેજિમેન્ટ હશે ને, તો એના ખભા ઉપર આહિર લખેલું હશે, આહિર લખેલું હશે. અને પૂરું વિશ્વ નોંધ લેશે કે રાષ્ટ્ર માટે હજારો વર્ષ પહેલા પણ યાદવો શહીદ થતા હતા, અને આજે પણ દેશ માટે આહિર શહીદ થાય છે, આહિર શહીદ થાય છે. અને ખાલી આપણી એ પણ પર્સનાલિટી નથી, આપણે એનાથી પણ ઊંડા ઉતરીએ. આપણે આપણો રાષ્ટ્ર માટે આપણો જવાન, આપણો ભાઈ શહીદ થાય અને આપણે આહિરની ઓળખ જોઈએ છીએ, એ પણ જીદ નથી. પણ સાહેબ, તમારા ગામના સારા કામ માટે મેં મારું બલિદાન આપ્યું હોય તો એમાં મારી પ્રજાને કઈ વાહ વાહની જરૂર ના હોય. બાપનો સ્વભાવ હતો અને આપ્યો, પણ સાહેબ મારો ચહેરો જ બદલી નાખે અને મારી જગ્યાએ કોઈ બીજું કુટુંબ ઊભું થાય, અને મારી જગ્યાએ કોઈ બીજો માણસ ગામ માટે શહીદ થયો છે, એ પુરવાર થાય તો સ્વીકારવાને યોગ્ય છે? નથી. કારણ કે જેણે કર્યું છે એનું ફળ એને મળવું જોઈએ, જેણે રાષ્ટ્ર માટે શહીદી ઓરી છે એ એને મળવું જોઈએ. એમ આહિર રેજિમેન્ટ જો હશે તો, આહિર રેજિમેન્ટ હશે તો મેં કહ્યું એ પ્રમાણે ઓળખ મળશે. પણ જ્યારે શહીદી કોઈ બીજી રેજિમેન્ટમાં રહીને થાય છે, તમારા આ એરિયામાં કોઈ ફોજી હોય તો એને પૂછજો કે અમુક રેજિમેન્ટમાં રહીને કામ કરવામાં કેવું કેવું સાંભળવું પડે છે, કેવું કેવી તકલીફો પડે છે, એને પૂછજો. એ પોતાની આપવીતી કહેશે. એ આપણો હક છે, આપણી તાકાત છે. અરે સાહેબ, આહિર રેજિમેન્ટ 18 તારીખ તો હજી આવતા શનિવારે છે, પણ ખાલી આહિર રેજિમેન્ટના નામે આહિરો ખાલી આજની જેમ ભેગા થવા માંડ્યા છે ને, એમાંય ઘણાને રેલા આવે છે, એમાંય ઘણાને રેલા આવે છે. બીજું, જે મેં આપણા સમાજની યુનિટીની વાત કરી, અખિલ ભારતીય યદુવંશી મહાસભા અને યાદવ મહાસભા, આ બે બીજી તો ઘણી બધી સંસ્થાઓ છે જે રાષ્ટ્રીય લેવલે એક આંદોલન માટે કામ કરે છે.
અને તમે અને હું સ્વીકારીએ કે ન સ્વીકારીએ, ક્યાંક ને ક્યાંક આપણામાં સંપ યુનિટી નો અભાવ છે એ આખું જગત જાણે છે અને આપણે પણ જાણીએ છીએ. સાહેબ, ગુજરાત રાજ્યના આ બંને સંસ્થાઓના પ્રમુખ આજે નથી આવ્યા, કારણ કે એ બીજે બીજી છે. રામુભાઈ ગોજિયાની પહેલી સફળતા તો એ છે કે બંને સંગઠનનો ઉદ્દેશ આહિર રેજિમેન્ટનો છે, પણ બંને સંગઠનને વચ્ચે ભાજપ કોંગ્રેસ જેવું છે એનો હું સાક્ષી છું, કારણ કે અખિલ ભારતીય યદુવંશી મહાસભાનો હું રાષ્ટ્રીય પ્રવક્તા છું. ટાર્ગેટ રેજિમેન્ટ છે પણ નથી બનતું, કાર્યક્રમની અંદર એ કંઈ પણ હોય નથી બનતું, પણ એ એ રામુભાઈ ગોજિયાએ એની દિલની વાત, એના આત્માની વાત, એના હૃદયની વાત એ લોકોને કહી 18મીના પ્રોગ્રામ માટે અખિલ ભારતીય યદુવંશી મહાસભાના પ્રમુખ, વર્તમાન પ્રમુખ ગુજરાતના હેમંતભાઈ લોખીલ અને યાદવ મહાસભાના ગુજરાતના પ્રમુખ, ગુજરાતના પ્રમુખ જ ને ભાઈ, યુવા પ્રમુખ ખોડુભાઈ સેગલિયા, પેલું મુહૂર્ત આપણે નીકળીએ તો ગાય સામી મળે તો આપણે એને શુકન માનીએ છીએ. આ વાત હું પહેલી વાર કરું છું રામુભાઈ, પણ આપણું મુહૂર્ત જ સારું છે કે બે હરીફ સંગઠનો ખભે ખભો મિલાવીને 18 માટે મહેનત કરે છે અને એનો યશ રામુભાઈને જાય છે. બીજું અમુક સ્પષ્ટતાની અહીંયા જરૂર નથી, પણ કરવા યોગ્ય છે, કારણ કે આપણે ઓટે હાજે બેઠા બેઠા માવો ગાતા ગાતા હવે ઈ એમને એમ ના કરે એમાં કઈક હોય. આમાં નામાં આપણે પતી ગયા છે પણ હજી પાછા નથી વળતા. અરે તમારે વીઘે બે ખાંડી થાય તો માને નહીં, એને બે ખાંડી ના થાય ખોટી નો છે આ તો ભલે. અરે એનાથી નીચે આવીએ તમારી 2 લિટર દૂધ